બ્રેક બાદ ફરીથી સ્વાગત। સુરતમાં ક્રિકેટ રમતા યુવકો ઝડપાયા છે। ઉમરા પોલીસ મથકની બાજુની આ ઘટના છે। માસ્ક પહેર્યા વગર યુવકો ક્રિકેટ રમી રહ્યા હતા ત્યારે ઉમરા પોલીસે દંડ લઈ યુવકોને જવા દીધા। જો કે 100 થી વધુ લોકોને દંડની કાર્યવાહી કરવામાં આવી છે। ત્યારે આ દ્રશ્યો સુરતના અમે આપને બતાવી રહ્યા છીએ। આ પહેલા પણ શહેરો અને ગામોમાં આ જ રીતના કિસ્સા સામે આવી ચૂક્યા છે, જેમાં માસ્ક વગર મોટી સંખ્યામાં યુવાઓ ક્રિકેટ રમવા એકઠા થતા હોય ત્યારે સુરતમાં ઉમરા પોલીસે દંડની કાર્યવાહી કરી છે। લગભગ 100 જેટલા યુવકો પાસેથી દંડ લેવામાં આવ્યો છે, કારણ કે માસ્ક પહેર્યા વગર આ યુવકો ક્રિકેટ રમી રહ્યા હતા તેમની સામે આ કાર્યવાહી કરવામાં આવી છે। 100 થી વધુ લોકોને દંડાત્મક કાર્યવાહી કરવામાં આવી છે। યુવકો મેદાનમાં માસ્ક પહેર્યા વગર ક્રિકેટ રમી રહ્યા હતા અને ઉમરા પોલીસ મથકની બાજુમાં આવેલું આ જે ગ્રાઉન્ડ છે, ગ્રાઉન્ડ જોઈ શકાય છે ત્યાં મોટી સંખ્યાની અંદર જે આ યુવકો છે તે ક્રિકેટ રમી રહ્યા હતા। કારણ કે જે સોશિયલ ડિસ્ટન્સના અભાવના કારણે અહીંયા મોટી સંખ્યામાં જે યુવકો છે જે ક્રિકેટ રમી રહ્યા હતા તે દરમિયાન પોલીસે કાર્યવાહી કરી રહી છે કે લોકો માસ્ક વગર જે દેખાયા તેમની સામે હાલમાં દંડની જે કાર્યવાહી કરવામાં આવી રહી છે। એક એક યુવકને બોલાવી જે લોકો તેમનો ડિટેલ લઈ છે અને જે દંડની કાર્યવાહી કરવામાં આવી રહી છે ઉમરા પોલીસ દ્વારા, આપણે જોઈ શકીએ છીએ આ લોકો છે, તમામ લોકો જે સોશિયલ ડિસ્ટન્સના અભાવના કારણે જે મેચ રમી રહ્યા હતા એ તમામ લોકોને હાલમાં અહીંયા લાવવામાં આવ્યા છે। ભાઈ અહીંયા કેમ રમવાવેલા મેચ જોવા તો બેસેલા તો અમારે પકડી લીધા, માસ્ક બધું પહેરેલું। તમે કેમ અહીંયા જોવા આવેલા? મેચ મેચ જોવા કેટલા લોકો હતા અહીંયા? અમારી આખી ટીમ, અમારી આખી ટીમ હતી તો બધા ચાલા ગયેલા, અમે 3 જણ બેસેલા છે। જે રીતે જોઈ શકાય છે કે મોટી સંખ્યામાં જે યુવકો છે માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સના અભાવના કારણે પોલીસ દ્વારા તમામ લોકોની દંડની કાર્યવાહી કરવામાં આવે છે। 100 થી વધુ જે લોકો છે તેમની સામે કાર્યવાહી